સામાજિક સેવકને બુટલેગરનો ત્રાસ સતાવી રહ્યો છે. અવારનવાર તેમની સાથે મારપીટ કરવાની ફરિયાદ કરતા સ્થાનિક પોલીસ પણ સાંભળતી નથી તેવી ફરિયાદ ઉઠી છે. તો બુટલેગર પાછળ કોઈ મોટા માથા હોવાની વાત સાથે આખરે ભોગ બનનારે પોલીસ કમિશનર દ્વાર ખડકાવ્યા હતા. સુરતના નવપારા વિસ્તારમાં રહેતા સાકરલાલ નગીનદાસ એક સામાજિક સેવક હોય છે. તેઓએ સ્થાનિક બુટલેગરને નડતરરૂપ લાગતા તેમણે આ સામાજિક તત્વોને હેરાન કરી રહ્યા છે. અને પ્રકાશ રાણા, તેના બે ભાઈ ધીરજ અને રમણ તેમજ તેની પત્ની મંજુલા ઉર્ફે ઉષા સહિતના લોકો વારંવાર તેમને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપે છે. ત્યારે સાકરલાલ દ્વારા સ્થાનિક પોલીસને રજૂઆત કરાતા પોલીસ પણ તેમની ફરિયાદને આંખ આડા કાન કરી રહી છે, જેથી કંટાળીને ભોગ બનનાર દ્વારા આખરે પોલીસ કમિશનરના દ્વાર ખટખડાવવાનો વારો આવ્યો છે. હું આજે રજૂઆત લઈને આવ્યો છું કે ઘણા સમયથી મને જે આ બુટલેગરની હેરાનગતિ છે એ હેરાનગતિ દૂર થાય એ માટે આવેલો છું સીપી સાહેબને અરજી આપવા માટે. ક્યાં તમે રહો છો અને તમને કઈ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી રહી છે? હું જ્યાં મારા મકાનમાં નવાપરા રહું છું ત્યાં મને આ લોકો ખૂબ જ હેરાન કરે છે. હેરાન એટલે રાત્રે 11 વાગ્યા પછી દારૂ પીને આવે, દારૂ પીને આવ્યા પછી ખૂબ જ તોફાન કરે અને ફટકા લઈને મારવા આવે. આ તમે આ બાબતે તમે સ્થાનિક પોલીસમાં રજૂઆત કરી છે? કરેલી છે, બધી ફરિયાદો બનાવેલી છે, છતાં કોઈ એની પર એક્શન નથી લેતા. એમાં એવું છે કે એની ઉપરથી કોઈ કોઈ મોટા બુટલેગરનો ફોન કરાવી દે છે અને સીધો બહાર આવી જાય છે. અને જો એને બેસાયેલો હોય રાત્રે તો અમારે પણ બેસવું પડે એની સાથે એક નાઈટ. ખોટી રીતે અમારે દારૂ વેચવાનો ધંધો બતાવેલો છે. હું સામાજિક સોશિયલ વર્કર છું અને મારી પર ખોટો દારૂનો બી એક્સેપ્ટ કરેલો છે. એની જેમ એફઆઈઆર છે અમારી પાસે, ખોટી અરજીઓ. અમારી માંગણી શું છે? અમારી માંગણી કઈ નહીં, અમે આ કબજો ખાલી કરવા એ દબ દબાણ કરી રહેલો છે અમારી ખોટી રીતે અને અમારે અહીંયા રહેવાનું છે. અમારી પાસે કોઈ બીજી જગ્યા છે નથી. તમે જગ્યા ભાડોથી રહો છો? અમે આજે 50 વર્ષથી ભાડ તરીકે રહીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ બુટલેગર ઉપર કોઈ મોટું માથું હોવાની પણ વાત સપાટી ઉપર આવી છે. ત્યારે આ બુટલેગરો આમ જ જો સામાન્ય પ્રજાને હેરાન પરેશાન કરતા રહે છે તો તેમનો સહારો કોણ તેવો પ્રશ્ન પણ ઊભો થાય છે. જ્યારે સારી પોલીસ પણ આ ભોગ બનનારનું સાંભળતી નથી, તેથી તેમણે પોલીસ કમિશનરને રજૂઆત કરવાની ફરજ પડી હતી. અને આ જાગૃત નાગરિકે જીવના જોખમે પણ બુટલેગરો વિરુદ્ધ પોલીસ કમિશનરને રજૂઆત કરીને કોઈ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ કરી છે.